બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સીએ આરોગ્ય સેવાના નામે ખરીદેલ ચીજવસ્તુઓને લઈ ચોંકાવનારો ખુલાસો થયો છે. વસ્તુની મૂળ કિંમત કરતાં 10 ગણા જેટલી રકમ આપી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની દવા કરી નાખી છે. એ કહેવત છે, ગુજરાતીમાં કાંટાળી વાડ જ ચીબડા ખાઈ જાય તો આખરે દોષ કોને આપવો, જેના ઉપર સરકારે ભરોસો મૂકી ઉમેદવારના સોગંદ લેવડાવી જે તે જિલ્લાની જવાબદારી આપવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ જો ગેરરીતિ કરી સરકારી નાણાંનો દુરુપયોગ કરે તો બીજે ક્યાંય આવો બનાવ બન્યો હોય કે ના બન્યો હોય, પણ બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગમાં મોટો કાંડ થયો હોય તેવા પુરાવા સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય અધિકારી તરીકે ડોક્ટર મનીષ ફેન્સીની નિયુક્તિ થઈ હતી. જિલ્લા આરોગ્ય અધિકારીએ આવતા જ બનાસકાંઠા જિલ્લાની આરોગ્ય સેવાને સુધારવા માટેની કામગીરીની શરૂઆત કરી હતી. જિલ્લાના દરેક તાલુકામાં ડિગ્રી વગરના તબીબ સામે પોલીસ કેસ કરી બનાસકાંઠા જિલ્લાના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી હતી. ટૂંક સમયમાં ચારે બાજુ બનાસકાંઠા જિલ્લામાં ડોક્ટર મનીષ ફેન્સીનું નામ ગુંજતું થઈ ગયું હતું. પરંતુ મનીષ ફેન્સીએ બનાસકાંઠા જિલ્લાની આરોગ્ય સેવાના નામે કેટલી રોકડી કરી છે એ કોઈ જાણતું ન હતું. જો કોઈ વિરોધ કરે કે પણ ખોટા કામ કરવાની ન પાડે તો બદલી અને નોકરીમાંથી છૂટા કરવાની ધમકી સામે જિલ્લાના તમામ આરોગ્ય કર્મચારીઓ અધિકારીઓએ મૌન રહી મનીષ ફેન્સીનો સાથ આપ્યો હતો, જેમાં ધાનેરા તાલુકાના આરોગ્ય અધિકારી પીએમ ચૌધરીએ સરકાર સામે બિલોમાં ગેરરીતિ મામલે ન પાડી હતી, જેથી જે તે સમયે તત્કાલીન જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મનીષ ફેન્સીએ ડોક્ટર પીએચ ચૌધરીને તાલુકાના આરોગ્ય અધિકારીમાંથી આલવાડા મેડિકલ ઓફિસર ખાતે બદલી કરી હતી. હવે તમારા મનમાં એ વિચાર આવતો હશે કે આખરે કેમ તાલુકાના આરોગ્ય અધિકારીને નીચા હોદ્દા ઉપર બદલી કરી, તો કારણ કંઈક આ હતું. આપણે સૌ જાણીએ છીએ કે ગત માર્ચ માસ દરમિયાન કોરોના વાયરસનો પ્રકોપ શરૂ થયો હતો અને જેમાં મુખ્ય જવાબદારી આરોગ્ય વિભાગની હતી. મેડિકલ સ્ટાફ મેડિકલને લગતી દવાઓ, માસ્ક, સેનેટાઇઝર, હેન્ડગ્લોવ્સ સહિતની તમામ ચીજવસ્તુઓ આરોગ્ય વિભાગ ઉપર નિર્ભર હતી. અને આ જ તકને ઝડપી લઈ મનીષ ફેન્સી દ્વારા એપ્લિકેશન પોર્ટલ મારફતે થતી ખરીદીના જે તે તાલુકાની આઈડી તેમજ પાસવર્ડ પોતાના પાસે રાખી મનફાવે અને નિયમોને આધીન પોતાને ગમે ત્યાંથી જિલ્લાના અલગ અલગ તાલુકામાં કરોડો રૂપિયાની ખરીદી કરી છે, જેમાં ધાનેરા તાલુકાના આરોગ્ય અધિકારીએ વિરોધ કરતાં પોતાના પદનો ઉપયોગ કરી અધિકારીની બદલી કરી છે. આ મામલે પીએચ ચૌધરી દ્વારા અધિક નિયામક કમિશનર આરોગ્ય વિભાગને અરજી કરી છે. ગુજરાત સરકારના જેમ પોર્ટલ ઉપરથી જે ખરીદી કરવાની થાય છે એ તાલુકાના આઈડી પાસવર્ડ ત્યાં જિલ્લામાં ઉપયોગ કરીને એમને જે તાલુકાની ખરીદી કરવાની હોય એ જિલ્લા લેવલથી કરી છે અને એ વસ્તુઓ અમને અહીં મૂકી છે અને એ વસ્તુઓ બધી ઊંચા ભાવે ખરીદ કરવામાં આવે છે અને એનું ચૂકવણું એડવાન્સમાં અમારી જોડેથી કરાવવામાં આવે છે તાલુકા લેવલથી. એટલે એ બાબતે અમે તત્કાલીન સીડીએચઓ શ્રી સાથે અમે આ રજૂઆત એમની સામે કરી કે સાહેબ આ બધી વસ્તુઓ મોંઘી આવે છે અને એનું ચૂકવણું અમારે અહીંથી કરવાનું થાય છે, વસ્તુ હજુ એવેલેબલ થઈ નથી. તો આ વિરોધ કરતાં એમને અમને ધમકાવ્યા કે ભાઈ તમારે વહીવટમાં દલીલ કરવાની ના હોય, તમારે યસ સર અથવા સોરી સર એટલું જ કહેવાનું હોય છે. છતાં અમે અમારી રજૂઆત ચાલુ રાખી એટલે અમને ફરીથી ધમકાવવામાં આવ્યા કે તમારી બદલી એવી જગ્યાએ કરી દઈશ કે તમે નીચું જોતા થઈ જશો અને તમારે પસ્તાવાનો વારો આવશે, લોકો તમારા ઉપર હસશે. એમને સત્તા ન હોવા છતાં પણ અમારી બદલી અમારા તાંબાની કચેરીના જે પીએસસી છે હાલવાડા એ મુકામે કરી દેવામાં આવી. જો કે અમારી બદલીની સત્તા રાજ્ય સરકારને છે. આ બાબતે અમે રજૂઆત માનનીય અગ્ર સચિવ શ્રી અને કમિશનર શ્રી આરોગ્ય અને અધિક નિયામક શ્રી આરોગ્યને ગાંધીનગર કરી છે. સર, કયા પ્રકારની ખરીદી થતી હોય અને કેટલો ભ્રષ્ટાચાર થયો છે? દવાખાનામાં અલગ અલગ જે કોઈ ઇક્વિપમેન્ટની ઇન્સ્ટ્રુમેન્ટની જે ખરીદી કરવામાં આવતી હોય છે એ જો અમારે જરૂર ના હોય છતાં પણ એમને ઉપરના લેવલથી ખરીદી કરીને મૂકવામાં આવે છે, લાખો રૂપિયાની ખરીદી થઈ છે. બનાસકાંઠા જિલ્લાના તત્કાલીન જિલ્લા આરોગ્ય અધિકારી સામે ધાનેરા તાલુકાના આરોગ્ય અધિકારીએ સત્ય સાથે લડત શરૂ કરી છે. એકમાત્ર ધાનેરા તાલુકામાંથી N95 માસ્ક તેમજ આરોગ્ય કેન્દ્રની બહાર લાગેલા લોખંડના બોર્ડની સાચી માહિતી રજૂ કરવામાં આવે તો ગુજરાત રાજ્ય દ્વારા N95 માસ્ક માટે 49.61 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા, જેનો પરિપત્ર પણ અમારી પાસે છે. છતાં જિલ્લા આરોગ્ય અધિકારીએ સરકારના પરિપત્રને ઘોળીને પી N95 માસ્ક માટે 274 રૂપિયા અને 98 પૈસાની ચૂકવણી કરી છે. એકમાત્ર ધાનેરા તાલુકામાં N95 માસ્કની ખરીદી માટે 4,94,964નું ચૂકવણું પર્વત ટ્રેડર્સના નામે કરવામાં આવ્યું છે. તેની સાથે ધાનેરા તાલુકામાં 10 જેટલા બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે, જેની કિંમત 29,661 રૂપિયા પ્રમાણે 10 બેનરો માટે 2,96,610 રૂપિયા અમદાવાદની કંપનીને ચૂકવાયા છે. બીકે ન્યૂઝ ચેનલે પુરાવા સાથે બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય અધિકારીએ કરેલા ભ્રષ્ટાચાર બાબતે ખુલાસો કર્યો છે. એકમાત્ર ધાનેરા તાલુકામાં લાખો રૂપિયાની ગેરરીતિ સામે આવી છે તો જિલ્લાના અન્ય તાલુકા તેમજ કોરોના વાયરસ દરમિયાન ઊભી કરેલી હોસ્પિટલોમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે એ તમે જાતે જ વિચારો.